गुड मॉर्निंग फ्रेंड्स, आज आप धोरण 8 विषय गणित एम स्वाध्याय 2.3 जोईशु। मित्र दाखला नंबर 1 एम पहेलो आपने समीकरण आपवामां आव्युं छे 3x बराबर 2x वत्ता 18। तो ध्यान राखजो मित्रों, अहीं जमणी बाजू 2x छे एने डाबी बाजू लई जईए, जमणी बाजू ना 2x ने डाबी बाजू लई जईए तो जमणी बाजू 2x प्लस छे, जे केवा थई जशे माइनस 2x, ने 3x माथी 2x बाद थशे एटले आवशे x। जमणी बाजू छे 18 एटले x नी किंमत आवी गई 18। हवे मित्रों आपणे बीजो दाखलो जोईए। तो दाखला नंबर 2 एमां चल x नी जग्याए t आपवामां आव्यो छे, एटले के 5t माइनस 3 बराबर 3t माइनस 5। तो अहीं खास ध्यान राखजो मित्रों के जमणी बाजू 3t छे ए प्लस छे, जे डाबी बाजू जाए तो केवा थशे माइनस, ने डाबी बाजू में माइनस 3 छे ए जमणी बाजू जाए तो केवा थशे प्लस, एटले जमणी बाजू में माइनस 5 तो हता ज, आ माइनस 3 जमणी बाजू गया एटले प्लस 3 थया, एटले 5t माथी 3t बाद थाय एटले आवशे 2t। અને અહીંયા ધ્યાન રાખજો જમણી બાજુમાં મિત્રો 5 કેવા છે માઇનસ, 3 કેવા છે પ્લસ, તો 5 માંથી 3 બાદ થાય એટલે 5 મોટા હોવાથી એની આગળનું ચિહ્ન માઇનસ અહીંયા આગળ આવશે, એટલે 2t બરાબર આવ્યું માઇનસ 2। હવે આમાં t ને કરતા બનાવીએ તો માઇનસ 2 ની છેદમાં આ t નો સહગુણક 2 છે એ છેદમાં આવશે માઇનસ 2 ની, એટલે 2 એકા 2, તો એની ઉપરથી t ની કિંમત આવશે માઇનસ 1। હવે મિત્રો દાખલા નંબર 3 જોઈએ કે દાખલા નંબર 3 માં આપણને x ચલ વાળું સમીકરણ આપવામાં આવ્યું છે 5x+9 બરાબર 5+3x। તો અહીંયા આગળ જમણી બાજુમાં રહેલા 3x ને ડાબી બાજુ લઈ જઈશું, ડાબી બાજુમાં રહેલા અચળ પદ 9 ને જમણી બાજુ લઈ જઈએ, તો જમણી બાજુમાં 3x પ્લસ છે જે ડાબી બાજુ આવે તો માઇનસ 3x થઈ જાય, અને ડાબી બાજુમાં પ્લસ 9 છે એ જમણી બાજુ જાય તો માઇનસ 9 થઈ જશે, એટલે 5x માંથી 3x બાદ થાય તો કેટલા મળશે 2x। હવે મિત્રો જમણી બાજુ જોઈએ તો 5-9, તો 5 માંથી 9 બાદ કરવા છે, તો 9 માંથી 5 બાદ થશે એટલે 4 આવે, અને 9 મોટા છે જે માઇનસ છે એટલે માઇનસ 4, એટલે આ રીતે 2x બરાબર માઇનસ 4। તો હવે મિત્રો ધ્યાન રાખજો x નો સહગુણક કેટલો આપેલો છે 2, x નો સહગુણક કેટલો છે 2 જે માઇનસ 4 ની છેદમાં આવશે, એટલે માઇનસ 4 ને 2 વડે ભાગીએ તો 2 × 2 = 4, એટલે કે x ની કિંમત થઈ જશે માઇનસ 2। હવે મિત્રો દાખલા નંબર 4 જોઈએ કે દાખલા નંબર 4 ની અંદર આપણને ઝેડ ચલ વાળું પદ આપવામાં આવ્યું છે, એટલે 4z+3 બરાબર 6+2z। તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ઝેડ ચલ છે, ઝેડ વાળું પદ જે જમણી બાજુ છે એને ડાબી બાજુ લઈ જઈશું, અને ડાબી બાજુમાં પ્લસ 3 છે એને જમણી બાજુ લઈ જઈશું, એટલે કે 4z માંથી આ 2z જે પ્લસ છે એને ડાબી બાજુ લઈ જાઓ તો કેવું થશે માઇનસ 2z, અને જમણી બાજુમાં 6 છે અને ડાબી બાજુમાં જે પ્લસ 3 છે એને જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ 3 નું કેવું થશે માઇનસ 3, એટલે 4z માંથી 2z બાદ થાય તો આવશે 2z। હવે મિત્રો અહીંયા જમણી બાજુની વાત કરીએ તો 6 માંથી 3 બાદ થાય એટલે 3, અને અહીંયા ધ્યાન રાખજો ઝેડ નો સહગુણક કેટલો છે 2, ઝેડ નો સહગુણક કેટલો આપેલો છે 2, આ 2 ને આ 3 ની છેદમાં લઈ જઈએ એટલે આપણને ઝેડ ની કિંમત મળશે 3/5। હવે મિત્રો દાખલા નંબર 5 જોઈએ કે દાખલા નંબર 5 માં આપણને એક્સ ચલ વાળું સમીકરણ આપવામાં આવ્યું છે કે 2x-1 બરાબર 14-x। તો હવે ધ્યાન રાખજો આમાં માઇનસ એક્સ ને ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ એક્સ, માઇનસ 1 ને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ 1 નું શું થઈ જશે પ્લસ 1, એટલે ખાસ ધ્યાન રાખજો કે 2x-1 ઉમેરીએ એટલે કેટલા થઈ જશે 3x, અને જમણી બાજુમાં 14+1 તો કેટલા થશે 15। હવે x નો સહગુણક છે 3, તો x નો સહગુણક 3 આવશે 15 ની છેદમાં, એટલે કે 3 5
15, तो एक्स की किंमत कितनी आवी जशे मित्रों 5। हवे मित्रों आगळ दाखला नंबर 6 જોઈએ કે દાખલા નંબર 6 ની અંદર આપણને x ચલ વાળું સમીકરણ આપવામાં આવ્યું છે 8x + 4 = 3 કૌંસમાં x - 1 + 7। એટલે તમે જોઈ શકો છો મિત્રો કે આ 3 x - 1 જ સાથે ગુણાકારમાં છે એટલે 3 ને x - 1 સાથે ગુણીશું એટલે થશે 3x - 3 = 3। હવે ધ્યાનથી જુઓ કે અહીંયા 8x + 4 એમનામ 3x પણ એમનામ પણ 3 કેવા છે માઇનસ 7 કેવા છે પ્લસ એટલે 7 માંથી 3 બાદ થશે તો કેટલા આવશે 4 અને 7 ની આગળનું ચિહ્ન 7 મોટા છે જે પ્લસ છે એટલે પ્લસ 4 કર્યું હવે 3x જમણી બાજુ છે એને ડાબી બાજુ લઈ જઈએ અને 4 જે ડાબી બાજુ છે એને જમણી બાજુ લઈ જઈએ તો ડાબી બાજુમાં 8x છે 3x જમણી બાજુ છે અને ડાબી બાજુ લઈએ તો -3x જમણી બાજુમાં 4 તો છે જ આ 4 જે પ્લસ છે એને જમણી બાજુ લઈ જાવ તો કેવા આવશે -4 8x માંથી 3x જાય તો કેટલા આવે 5x 4 માંથી 4 જાય તો 0 હવે તમે ધ્યાનથી જુઓ મિત્રો x નો સહગુણક કેટલો આપેલો છે આપણને 5 એટલે x નો સહગુણક 5 છે એ 0 ની છેદમાં લઈ જાવ એટલે 0 ની છેદમાં 5 લઈ જઈએ એટલે જેનો અંશ 0 હોય એનો જવાબ આવી જાય 0 હવે મિત્રો આપણે દાખલા નંબર 7 જોઈએ કે દાખલા નંબર 7 ની અંદર દાખલા નંબર 7 માં આપણને x ચલ આપવામાં આવ્યો છે એટલે ડાબી બાજુમાં x ચલ છે અને જમણી બાજુમાં 4/5 કૌંસમાં x + 10 આપ્યું છે એટલે જમણી બાજુમાં છેદમાં 5 છે એ ડાબી બાજુના x સાથે ગુણાકારમાં આવશે એટલે 5x અને આ 4 છે એ x + 10 જોડે ગુણાશે એટલે 5x એમનામ 4 × x તો 4x 4 × 2 = 40 હવે મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા 4x કેવા છે પ્લસ એને ડાબી બાજુ લાવો તો કેવા થઈ જશે -4x જમણી બાજુ છે 40 તો 5x માંથી 4x બાદ થાય એટલે કેટલા મળે x એટલે x ની કિંમત આવશે 40 હવે મિત્રો દાખલા નંબર 8 જોઈએ કે દાખલા નંબર 8 ની અંદર આપણને x ચલ વાળું સમીકરણ આપવામાં આવ્યું છે પણ એમાં અપૂર્ણાંક પણ આપ્યો છે 2x ની છેદમાં છે 3 + 1 બરાબર 7x ની છેદમાં 15 + 3 તો ખાસ ધ્યાન રાખજો મિત્રો પ્લસ 1 ને આપણે જમણી બાજુ લઈ જઈશું અને જમણી બાજુમાં 7x / 15 છે એને ક્યાં લાવીશું ડાબી બાજુમાં એટલે 7x / 15 જે પ્લસ છે એ કેવો થશે માઇનસ અને ડાબી બાજુમાં 1 જે પ્લસ છે એ જમણી બાજુ જશે એટલે કેવો થશે 3 - 1 આપણે જાણીએ છીએ 3 માંથી 1 જાય તો 2 અને હવે ડાબી બાજુની વાત કરીએ તો ડાબી બાજુમાં પેલા પદના છેદમાં 3 છે બીજા પદના છેદમાં 15 છે એટલે બંનેને સમછેદી બનાવવા પડે એટલે સમછેદી બનાવવા માટે પ્રથમ પદના છેદમાં 3 હોવાથી એને 5 સાથે ગુણવા પડશે એટલે 3 × 5 = 15 અને બીજા પદના છેદમાં 15 છે એટલે 15 લસાઅ આવી જશે એટલે 15 5 વડે ગુણ્યા એટલે 3 × 5 = 15 થાય તો અંશના 2x ને પણ 5 વડે ગુણીએ તો 2 × 5 = 10x એટલે હવે 15 સમછેદી થઈ ગયા એટલે 15 સમછેદી હોવાને લીધે 15 લસાઅ એટલે 10x માંથી 7x બાદ કરી દેવાના અંશમાં અહીંયા 10x છે જ્યારે અહીંયા 7x છે તો 10x માંથી 7x બાદ કરીએ એટલે કેટલા આવશે 3x અને છેદમાં 15 છે એ જમણી બાજુના 2 સાથે ગુણાકારમાં આવશે તો 2 × 15 એટલે 15 × 2 = 30 થઈ જશે 15 × 2 = 30 પણ એની પેલા મિત્રો અહીંયા અંશમાં 3 છે જો x સાથે એટલે 3/15 છે એ જમણી બાજુ ગયા તો 15 × 3 = 30 થયા એટલે આપણે 15 × 2 = 30 ની બદલે 3 × 5 = 15 કરી અને 5 × 2 = 10 એટલે x ની કિંમત આપણને કેટલી મળશે 10 હવે મિત્રો દાખલા નંબર 9 જોઈએ કે દાખલા નંબર 9 ની અંદર આપણને y ચલ વાળું સમીકરણ આપવામાં આવ્યું છે કે 2y + 5/3 = 26/3 - y હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો -y જે જમણી બાજુ છે અચળ પદ એને -y ને ડાબી બાજુ લઈ જઈશું એટલે +y થાય અને ડાબી બાજુમાં રહેલા અચળ પદ 5/3 ને આપણે જમણી બાજુ લઈ જઈશું
એટલે પ્લસ પાંચ તૃત્યાંશ એ કેવું થઈ જશે માઇનસ પાંચ તૃત્યાંશ. હવે ખાસ ધ્યાન રાખજો, બે વાયમાં વાય ઉમેરીએ એટલે કેટલા થાય ત્રણ વાય, અને જમણી બાજુમાં રહેલા બંને પદ સમછેદી છે, બંને પદના છેદમાં કેટલા આપેલા છે ત્રણ, એટલે ત્રણ લસા આવશે એટલે છવ્વીસ માઇનસ પાંચ, તો છવ્વીસ માંથી પાંચ બાદ કરો એટલે કેટલા આવી જાય એકવીસ. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો, એકવીસ ની છેદમાં ત્રણ લસા તો એના ત્રણ તો છે જ, એટલે એકવીસ ની છેદમાં ત્રણ છે એટલે છેદ ઉડી જાય, ત્રણ સિત્તા એકવીસ, એટલે કે ત્રણ વાય ડાબી બાજુ છે ને જમણી બાજુ કેટલા આવ્યા સાત. એટલે હવે વાય ને કરતા બનાવો તો વાય નો સહગુણક જે ત્રણ છે એ સાત ની છેદમાં આવશે એટલે વાય ની કિંમત આવશે સાત તૃત્યાંશ. હવે મિત્ર દાખલા નંબર દસ જોઈએ. દાખલા નંબર દસ, દાખલા નંબર દસ માં તમે ધ્યાનથી જુઓ કે આપણી પાસે જમણી બાજુમાં પાંચ એમ આપેલો છે, તો પાંચ એમ જે પ્લસ છે એને ડાબી બાજુ લઈ જાઓ, એટલે પાંચ એમ પ્લસ છે એને ડાબી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે માઇનસ પાંચ એમ. હવે ડાબી બાજુમાં ત્રણ એમ તો છે જ, જમણી બાજુ પાંચ એમ છે એ પ્લસ છે, એને ડાબી બાજુ લઈ જઈએ તો શું થશે માઇનસ પાંચ એમ, અને જમણી બાજુ રહેશે માઇનસ આઠ પંચમાંશ. હવે ત્રણ એમ માંથી પાંચ એમ બાદ થાય તો મોટી સંખ્યા પાંચ એમ છે, ત્રણ એમ નાના છે પાંચ એમ કરતા, એટલે ત્રણ એમ માંથી પાંચ એમ માંથી ત્રણ એમ બાદ થાય તો કેટલા આવે બે એમ, પાંચ એમ માંથી ત્રણ એમ બાદ થાય તો કેટલા આવશે માઇનસ બે એમ, અને જમણી બાજુ આપણી પાસે છે માઇનસ આઠ પંચમાંશ. જમણી બાજુ કેટલા છે આપણી પાસે માઇનસ આઠ પંચમાંશ. હવે મિત્રો અહીંયા બંને બાજુ માઇનસ સંખ્યા હોવાને લીધે એમનો સહગુણક જે બે છે એ અહીંયા જમણી બાજુના છેદમાં પાંચ સાથે ગુણાકારમાં જશે એટલે છેદ ઉડે, તો બે ચોક આઠ એટલે અંશમાં કેટલા આવશે ચાર અને છેદમાં કેટલા આવશે પાંચ, માટે એમની કિંમત થઈ જશે ચાર પંચમાંશ. એમની કિંમત કેટલી આવશે ચાર પંચમાંશ. મિત્રો આજે જે દસ દાખલા ભણાવ્યા એ હોમવર્કમાં એક વખત જોઈને લખવાના, પછી મોઢે લખી જવાના, અને દરેક જણે હોમવર્ક મને રેગ્યુલર સેન્ડ કરતું રહેવાનું રહેશે. થેન્ક યુ.